હેલો ગાઈસ, કેમ છો? મજામાં. હું છું સીતલ. આજે હું તમારા માટે લઈને આવી છું ગાજ બટન કરતા આપણે શીખવાનું છે. તો ગાજ બટન બ્લાઉઝમાં કેવી રીતે કરી શકાય તે તમને હું આજે શીખવાડીને છું. ગાજ બટન તો બધા જ કરતા જ હોય, પણ આ તો હું હાથેથી ગાજ બટન તમને શીખવાડવાની છું. જે મોટા મોટા ટ્રેલર વાળા હોય એ ગાજ બટન સંચયથી કરે, પણ હું તમને હાથેથી શીખવાડીશ તાકી તમારે ક્યાંય બહાર જવું પડે નહીં. તો પહેલા સામા સામે આ જે બે ભાગ મૂકી દેવાના છે, પછી છ બટન આવે એક બ્લાઉઝમાં, તો આપણે છ નિશાન સરખે સરખા કરી નાખવાના છે. તો મેં આ છ નિશાન કરી નાખ્યા છે, એની સામે ગાજ કરવા માટે પણ આ છ નિશાન કરી નાખવાના છે. હવે ગાજ કરવા માટે આ છ નિશાન મેં કરી નાખ્યા છે, અને હવે એને અહીંયા કટ કરી નાખવાનું છે આપણે ગાજનો, જે આપણે કાતલ વડે કરી શકાય, અથવા બીજું કટર પણ આવે છે એનાથી પણ કરી શકાય, પણ હું કાતલથી કરું છું જેથી કરી તે ગાજ સરખી રીતે કપાઈ જાય. તો મેં આ ગાજ બધાને કરી નાખ્યા છે, આપણે કટ કરી નાખ્યા છે. હવે એને આપણે ઓટવાના છે ગાજને, પણ તે પહેલા આપણે આ છ એ છ બટન ઢાંકી દઈએ. પેલા અહીંયા નીચેથી આપણે સોય કાઢી લેવાની છે. પછી આ બટન જે છે એને આમ આવી રીતે આમ નહીં મેકવાનું, ઊભું મેકવાનું, તાકી ગાજમાં આપણે સરખી રીતે જ્યારે પોરવન થાય ત્યારે સારી રીતે પોરવી શકીએ. વખત નીકળી જવાનું બટન ની અંદરથી, જેમ તમે મજબૂત બટન ટાંકશો તેમ બટન ની જાજા સમય સુધી ટકશે, અને તમારે તમારા ગ્રાહકની ફરિયાદ પણ નહીં આવે. પછી અહીંયા આ ગેટ મારી દેવાની છે. હવે અહીંયા તો ફ્રેન્ડ્સ, મેં હવે આ બટન બધા ટાંકી દીધા છે. હવે આપણે ગાજ બનાવવાના છે, તો ગાજ કરવા માટે આ સોય અંદરથી નીચેથી કાઢી લેવાની, અને પછી આ ટાઈટ પકડી રાખવાનું છે અહીંયા, અને પછી આ જે દોરો છે એ આવી રીતના જવા દેવાનો, અને આમ સોય આ ગાજ સામે રાખવાની છે આવી રીતના. દોરો આવી રીતના રાખવાનો જેથી કરીને આ ગોળ રાઉન્ડની વચ્ચે આ વચ્ચે દોરો આવી જાય એવી રીતના તમારે, અને નજીક નજીકમાં સોય હાંકવાની. તમે જોઈ શકો છો હવે આવી રીતના આપણે બીજો પણ ગાજ બનાવી નાખવાનો છે. બીજો ગાજ બનાવી નાખવાનો. ફ્રેન્ડ્સ, તમને જો ન ફાવતું હોય તો તમે મને કમેન્ટમાં જરૂરથી બતાવી શકો છો, હું તમને જરૂર રિપ્લાય આપીશ, જરૂરથી તમને હું સમજાવીશ. આવી રીતે મેં આ બધા ગાજ આપણે કરી નાખ્યા છે. હવે આ તમને આમાં આપણે બટન અંદર બંધ કરી દઈએ. તો હવે આપણે આ બટન ટાંકી દીધા છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ગાજ અને બટન બંને થઈ ગયા છે. તો કેવી સરસ રીતે આ ફિટ પણ આવી ગયું છે તમે જોઈ શકો છો. તો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર માય વોચ.